નમસ્તે મિત્રો મારી ચેનલ પિયુષ સેરસિયાની અંદર આપનું હાર્દિક સ્વાગત છે જો તમને મારા વિડિયો ગમે તો લાઇક શેર અને કોમેન્ટ કરો અને જો તોડો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો જેથી કરીને તમને નવા નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે તેમજ ધોરણ પાંચના ગણિત ગુજરાતી અને પર્યાવરણના સ્વાધ્યન પોથીના વિડીયો મેળવવા માટે નીચે ડિસ્ક્રિપ્શનમાં પ્લેલિસ્ટ લિંક આપેલી છે તેના ઉપરથી પણ તમે મેળવી શકશો તેમજ ધોરણ પાંચના વોટ્સઅપ ગ્રુપની અંદર જોઈન્ટ થવા માગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે તેના ઉપરથી જોઈન્ટ થઈ શકશો જેથી કરીને તમને નવા નવા વિડીયોની લિંક છે સીધી જ વોટ્સઅપ ઉપર મળતી રહે તો ચાલો જોઈએ પર્યાવરણ એટલે કે આસપાસ તેમાં પાઠ છે સાતમો પાણી સાથેના પ્રયોગો તેમાં પ્રશ્ન પહેલો છે નીચેના ચિત્રમાં એક ગ્લાસમાં પાણી ભરીને તેમાં લીંબુ નાખ્યું છે લીંબુને પાણીની ઉપરની સપાટી પર લાવવા શું કરશો તો કે લીંબુને પાણીની ઉપરની સપાટી પર લાવવા થોડું થોડું મીઠું નાખતા રહીશું પાણી ખારું થઈ જશે તો લીંબુ પાણીની સપાટી ઉપર આવી જશે બાળ મિત્રો આ તમારી સમજ માટે છે તમે તમારી પોથીની અંદર લખી જ દીધું હશે પણ તપાસવા માટે ઉપયોગ કરજો નહીં કે ઉતારો કરવા કે કોપી કરવા માટે ત્યાર પછી બીજો પ્રશ્ન છે નીચેના પ્રશ્નોના જવાબ લખો તેમાં પહેલું છે મૃત સમુદ્રમાં કેમ કોઈ ડૂબ નહીં હોય તો જવાબ છે મૂ સમુદ્રમાં પાણી ખૂબ ખારું છે આપણે ચાખી પણ ન શકાય આ પાણીથી વધારે ખારાશને લીધે દરિયામાં કોઈ ડૂબી શકતું નથી પ્રશ્ન બીજો છે પાણીમાં ખાંડ ઝડપથી ઓગળે કે મીઠું શા માટે તો જવાબ છે પાણીમાં મીઠું ઝડપથી ઓગળશે મીઠું નરમ હોય છે અને મીઠું પાણીમાં રહેલ ક્ષારને સૂકવીને બનાવવામાં હોવાથી પાણીમાં મીઠું જલ્દીથી ઓગળી જાય છે ત્રીજો પ્રશ્ન છે ખાંડને દૂધમાં ઝડપથી ઓગાળવા શું પ્રયત્ન કરશો તો જવાબ છે ખાંડને દૂધમાં ઝડપથી ઓગાળવા દૂધમાં ખાંડ નાખ્યા બાદ ચમચીથી હલાવતા રહીશું જેથી ખાંડ ઝડપથી ઓગળી જશે ચોથો પ્રશ્ન ચોમાસામાં તમે તમારા ભીના કપડાં કઈ રીતે સુકવશો તો જવાબ છે ચોમાસામાં ભીના કપડાંને હવા સાથે આવે તેવી જગ્યાએ અથવા પંખાના પવનમાં કપડાં સુકવવાથી જલ્દી સુકાઈ જાય છે ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે પાઠ્યપુસ્તકમાં આપેલી પ્રવૃત્તિના આધારે નીચેનું કોષ્ટક પૂર્ણ કરો તો એમાં વસ્તુ ઓગળવું કે ના ઓગળવું બે મિનિટ રાખ્યા પછી શું થયું ને પાણીનો રંગ બદલાય છે કે નહીં તો ખાંડ તો ઓગળશે હા બે મિનિટ રાખ્યા પછી ખાંડ ઓગળી ગઈ પાણીનો રંગ બદલાય તો કે ના રેતી તો ઓગળશે તો કે ના રેતીમાં ઓગળશે નહીં અને ના છાશ તો હા પાણીમાં પડી જશે અને હા મધ તો હા પાણીમાં પડી જશે અને હા તેલ તો ના પાણીમાં ઉપર તરશે અને ના હળદર તો હા પાણીમાં ભળી જશે અને હા ત્યાર પછી ચૂનાનો પાવડર કે ચોકનો પાવડર તો હા પાણીમાં ઓગળશે ને હા લોટ તો ના ભીનો થઈ જશે ના લીંબુનો રસ તો હા પાણીમાં ભળી જશે ને હા દવાની ગોળી તો હા પાણીમાં ભળી જશે હા ત્યાર પછી પ્રશ્ન ચાર છે તમારા ઘરે ખાવાની કઈ વસ્તુઓ સૂકવણી કરી બનાવો છો તો જવાબ છે અમે મેથી કોથમીની ભાજી સુકવીએ છીએ કેરીના ગોટલા પાપડ વસ્તુઓ સૂકવીને બનાવી રાખીએ છીએ ત્યાર પછી છે પ્રશ્ન પાંચ પ્રવૃત્તિ કરો અને કોષ્ટકમાં તમારું અવલોકન લખો મારું અવલોકન ગ્લાસમાં પાણી લઈ તેમાં થોડું તેલ ઉમેરો તેલ પાણીમાં તરે છે બીજું છે તેને થોડું હલાવો પાણીમાં ભળતું દેખાય છે ત્રીજું છે શું તેલ પાણીમાં ઓગળી ગયું તો કે હા ચોથું થોડી વાર તેને સ્થિર મૂકી રાખો તો ફરીથી ઉપર આવી ગયું પાંચ નંબરનું તેલ પાણીની અલગ પડી જ શકશે તો કે હા પ્રશ્ન છઠ્ઠો એક પાત્રમાં પાણી ભરી તેમાં વારાફરતી નીચેની વસ્તુઓ મૂકો જે વસ્તુ પાણીમાં તરે તેની સામે લીલો અને ડૂબે તેમાં લાલ રંગ કરવાનો છે તો પ્લાસ્ટિકનો દડામાં લીલો લીંબુમાં લાલ સાબુમાં લાલ સાબુદાનીમાં રાખેલ સાબુ તો લીલો બોટલનું ઢાંકણું તો બોટલનું ઢાંકણું છે તો લીલો ખાલી ગ્લાસ તો લાલ પેન તો લીલો પેન્સિલ તો લીલો અને ઢા ટાંચણી તો લાલ આવશે ત્યાર પછી સાત નંબરનો પ્રશ્ન છે તમને તરસ લાગે ત્યારે થોડોક સમય પાણી ન પીવો તો તમને કેવો અનુભવ થશે તો જવાબ છે તરસ લાગે ત્યારે થોડોક સમય પાણી ન પીએ તો કમજોરી અનુભવાય છે થાક લાગે છે ગળું સુકાઈ ગયાનો અનુભવ થાય છે અથવા થાય છે જો બળ મિત્રો તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરો શેર કરો અને કોમેન્ટ કરો અને જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો જેથી કરીને તમને નવા નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે તેમજ ધોરણ પાંચના ગણિત ગુજરાતી અને પર્યાવરણના સ્વાધ્યન પોથીના વિડીયો મેળવવા માટે નીચે ડિસ્ક્રિપ્શનમાં પ્લે લિસ્ટ લિંક આપેલી છે તેના ઉપરથી પણ તમે મેળવી શકશો